સમાચારમાં આજે આફ્રિકાથી બીબીસીનો સ્પેશિયલ રિપોર્ટ. બુરુંડીની સિક્યુરિટી સર્વિસ પર અત્યાચાર અને અટકાયતના આરોપોની બીબીસીએ કરી તપાસ. રાષ્ટ્રપતિના શાસનના વિરોધીઓ બન્યા પોપ. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું મેહરાવત. આફ્રિકાના દેશ બુરુંડીથી ખાસ અહેવાલ સિવાય કાર્યક્રમમાં આજે ચીનની કંપની વાવેના સીએફઓ મેંગ વાનજોની કેનેડામાં થયેલી ધરપકડ. શું અમેરિકા ચીન વચ્ચેના વેપાર યુદ્ધમાં કરશે આગમાં ઘી હોમવાનું કામ. ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થામાં નવો પ્રયોગ, વર્ગખંડ સિવાય પણ બાળકો લઈ રહ્યા છે બહાર વિનાનું ભણતર. રાતોરાત સ્ટાર બનનાર પાકિસ્તાનના લોકગાયક જિગર જલાલ સાથે ખાસ મુલાકાત. આને આના સિવાય બીજું પણ ઘણું બધું બીબીસી સમાચારમાં. બુલેટિનની શરૂઆત આફ્રિકાના દેશ બુરુંડીના સ્પેશિયલ રિપોર્ટથી. બુરુંડીના ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ એજન્ટે કહ્યું છે કે દેશમાં સિક્યુરિટી સર્વિસ સિક્રેટ ટોર્ચર અને ડિટેન્શન સાઇટ્સ ચલાવી રહી છે. આની સામે મૂક વિરોધ પણ છે. 2015માં પ્રમુખ ક્રુઝિઝાએ ત્રીજી ટર્મ માટે પદભાર સંભાળ્યો ત્યારે પણ દેશની રાજધાની બુજમ્બુરામાં વિરોધ પ્રદર્શન થયા. તેમની સામે લેવાયેલા પગલામાં હજારો લોકો મારા ગયા હતા. સૂત્રોએ બીબીસીને કહ્યું કે હાલ છુપી રીતે અત્યાચાર ચાલી રહ્યો છે. સરકાર હંમેશા માનવ અધિકાર ભંગ થતો હોવાની વાત રદિયો આપતી રહી છે અને આ રિપોર્ટ વિશે પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું. આ રિપોર્ટના કેટલાક દ્રશ્યો વિચલિત કરી શકે છે. આ વ્યક્તિ થોડો સમય પહેલા બુરુંડી સરકારમાં ઇન્ટેલિજન્સ ઓફિસર હતા. અમે ખાનગી જગ્યાએ તેમની સાથે મુલાકાત કરી. તેઓ કહે છે કે બુરુંડી ભલે શાંત લાગે પરંતુ સિક્યુરિટી ફોર્સિસનો અત્યાચાર હજુ પણ ચાલુ છે, જેમણે મોટી સંખ્યામાં હત્યાઓ કરી છે. ઘણાને લાગે છે કે દેશ સલામત છે, તેથી લોકોને મારવાનું સહેલું છે. હત્યાઓ થાય પણ લોકોનું ધ્યાન ન જાય. તેઓ જે ગુપ્ત ઓપરેશન સાથે જોડાયેલા હતા તેનું તેમણે વર્ણન કર્યું, જેમાં સામેલ હતી ખાનગી ટોર્ચર સાઇટ્સ. અમે બુરુંડીની રાજધાનીમાં આવેલું એક ઘર તપાસ્યું. આ એ જ ઘર હતું જે ડિસેમ્બર 2016માં સોશિયલ મીડિયાના એક વિડીયોમાં દેખાયું હતું. ઘણાના મતે આ ઘરનો છુપી જેલ તરીકે ઉપયોગ થતો હતો, પરંતુ પોલીસે આ વાતનો રદિયો આપ્યો. અમે ઘરના માલિકને શોધ્યા. તસવીરોનો ઉપયોગ કરીને રિસર્ચ એજન્સીએ ફોરેન્સિક આર્કિટેક્ચર મોડેલ બનાવ્યું. અમે ઇન્ટેલિજન્સ એજન્ટને મળ્યા. તેમણે કહ્યું કે તેઓ આ સ્થળ વિશે જાણે છે. તેમણે દાવો કર્યો કે આ ઘર ટોર્ચર સાઇટ તરીકે વપરાતું અને આ વ્યક્તિ તે ચલાવતો, જેનું નામ છે એલેક્સી નદકેન ગુરુખીએ. તેઓ કોરોકોના નામે પણ ઓળખાય છે. એજન્ટે કહ્યું કે આ વિડીયો વાયરલ થયો તે સમયે થયેલો શિરચ્છેદ તેમણે જોયો હતો. During the time of that blood, they had brought three. એ વખતે ત્રણે વ્યક્તિઓને રૂમમાં લાવીને પૂરવામાં આવ્યા. બીજી રાત્રે ઇન્ટેલિજન્સ એજન્ટ આવ્યા. તે ત્રણેયને ડિટેન્શન રૂમમાંથી લિવિંગ રૂમમાં લવાયા. તે કોરોકના હતા અને તેમણે તેમના ગાર્ડને શિરચ્છેદ કરવાનો આદેશ આપ્યો. અમે બુરુંડી સરકાર સમક્ષ આ આરોપોને રજૂ કર્યા, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. બીજી એક વ્યક્તિએ પણ કબૂલ્યું કે આ કથિત હત્યા સમયે તેમને પણ એ જ ઘરમાં રાખવામાં આવ્યા હતા. અમે રાડ પાડી. તે કહેતા આ શ્વાનોને લઈ જાઓ, છોડતા નહીં, નહીંતર પરિણામ ભોગવવા પડશે. જ્યારે તે પકડાયા ત્યારે તેમની ચીસો હું સાંભળતો હતો, જે સૂચવતી હતી કે તેમની હત્યા થઈ હતી. જેઓ ટાર્ગેટ બન્યા તે મોટા ભાગે પ્રમુખ પરેરા નેડેકેન ગુરુકીએના વિરોધી છે, જેઓ તેમની ત્રીજી ટર્મનો વિરોધ કરી રહ્યા છે. આજે રાજધાનીના રસ્તાઓ ઉપર મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અમે જે એજન્ટ સાથે વાત કરી તેમણે કહ્યું કે હજી પણ અહીં ભયનો માહોલ છે. બુરુંડીમાં વિરોધીઓની થઈ રહેલી ગુપ્ત હત્યાને તેઓ કામવે કામવે તરીકે ઓળખે છે, જેનો અર્થ છે એક પછી એક. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ અમેરિકાના એ પ્રસ્તાવને ફગાવી દીધો જેમાં અમેરિકાએ હમાસ દ્વારા ઇઝરાયેલ પર રોકેટ ફેંકવાની ઘટનાની નિંદા કરી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હાયર નાઉટ, જે હવે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત બનવા જઈ રહ્યા છે, હાયર નાઉટ નિકી હેલીની જગ્યા લઈ શકે છે. પેરિસમાં ફરી પીળી બંડીવાળાઓ પ્રદર્શન કરી શકે છે. તેમના પ્રદર્શનને ધ્યાનમાં લઈ શનિવારે પેરિસમાં પર્યટનની તમામ જગ્યાઓને બંધ રાખવાનો પ્રશાસને આદેશ બહાર પાડ્યો છે.
જર્મનીના ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ પાર્ટીએ પાર્ટી પ્રમુખ તરીકે વિદાય લઈ રહેલા ચાન્સેલર એંગેલા મર્કેલને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. ઓક્ટોબરમાં તેમણે પાર્ટી પ્રમુખ તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. અને હવે બુલેટિનમાં વાત. ચીનની કંપની વાવેના સીએફઓની ગુરુવારે કેનેડામાં થયેલી ધરપકડેલી અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવની. ચાઇનીઝ ટેક જાયન્ટ અને દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક એવી વાવેના સીએફઓ મેંગ વાંજાઉની કેનેડામાં થયેલી ધરપકડ બાદ હવે અહીંની અદાલત તેમની જામીન પર સુનાવણી કરશે. તો અમેરિકાના કહેવા પ્રમાણે તેમણે ટેકનિકલ સાધનોને ઈરાનમાં વેચ્યા છે તેને લઈને તપાસ ચાલી રહી છે. જો આ સત્ય હશે તો તે અમેરિકા તરફથી ઈરાન પર લાગેલા પ્રતિબંધ ઉલ્લંઘન છે. વાવે કંપની અમેરિકાના આ પગલાંને અયોગ્ય ગણાવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા ચીન વચ્ચે વેપારી યુદ્ધને લઈને તણાવ છે ત્યાં વાવે કંપની વિરુદ્ધ અમેરિકાના પગલાંને ચીન એક હુમલા તરીકે જોઈ રહ્યું છે, જો બંને દેશોના સંબંધોને વધારે નુકસાન પહોંચાડી શકે છે. હવે સવાલ એ છે કે અમેરિકા વાવે કંપનીને લઈને આટલું ગંભીર કેમ છે? તો અહીં જાણવું એ જરૂરી છે કે હાલમાં જ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બ્રિટન જેવા અમેરિકાના ઘણા સાથી દેશોએ જણાવ્યું કે તેઓ વાવે કંપનીના મોબાઈલનો ઉપયોગ નહીં કરે. તો આ સિવાય વાવે કંપનીના સંસ્થાપક અને મેંગ વાંજાઉના પિતા રેન ઝેમફેઈને ચીની સેનામાં અધિકારી રહી ચૂક્યા છે, જેથી અમેરિકા આ કંપનીને ચીની સરકારના પ્રભુત્વ ધરાવતી કંપની તરીકે પણ ગણે છે અને સુરક્ષાને લઈ પોતાના માટે ખતરો છે તેવી શંકા પણ ધરાવે છે. જો કે ચીન સહિત બાકી કારોબારીઓ આ માન્યતાને ખોટી ગણાવી રહ્યા છે. ગુરુવારે થયેલી ધરપકડ બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મેંગ વાંજાઉને મુક્ત કરવાની અપીલ કરી છે. હું આ કેસને લઈને વિગતની ચર્ચા નહીં કરી શકું, પણ આ કેસને સમજ્યા બાદ હું તમને જણાવી શકું છું કે અમે કેનેડા અને અમેરિકા સમક્ષ ભારપૂર્વકની રજૂઆત કરી છે. અમે માંગ કરી છે કે બંને દેશ તાત્કાલિક આ અટકાયત બાબતે સ્પષ્ટતા કરે. તો આ કેસની શુક્રવારની સુનાવણી પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ધરપકડ કોઈ રાજકીય પ્રેરિત હોવાના આરોપોને નકારી કાઢ્યા છે. હું તમામને વચન આપું છું કે અમારા દેશમાં ન્યાય વ્યવસ્થા સ્વતંત્ર છે અને સંબંધિત પ્રશાસન આ મામલે અંતિમ નિર્ણય લેશે, અને એ પણ કોઈ પ્રકારના રાજનીતિક દખલગીરીથી પ્રેરિત થયા વગર. આમ જોતા આ કેસ જાણીએ છીએ તેમ અદાલતની સમક્ષ છે, તો મારા માટે આ બાબતે કોઈ નિવેદન આપવું અયોગ્ય ગણાય. તો વાવે કંપનીના સીએફઓ મેંગ વાંજાઉને આ કેસમાં અમેરિકાને સોંપવામાં પણ આવી શકે છે. બીબીસી સમાચારમાં સમય વિરામનું આગળ જોઈશું. કાશ્મીર મુદ્દે શું બોલ્યા હુર્રિયત નેતા મિરવાઇઝ ફારૂક. ફિનલેન્ડમાં ભાર વિનાના ભણતર માટે થઈ રહ્યા છે અવનવા પ્રયોગ. તો કંઈક નાનકડા વિરામ માટે મળીશું થોડી જ વારમાં. બીબીસી સમાચાર સાથે હું છું મિહિર રાવલ. આવતીકાલે જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી માટે આઠમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે થોડા સમય પહેલા જ નજરકેદમાંથી મુક્ત થયેલા હુર્રિયત નેતા મિરવાઇઝ ઉમર ફારૂકે બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં ચૂંટણી, પથ્થરબાજી તેમજ કાશ્મીર મુદ્દે વાત કરી. યે સરકાર બાત કરને કે લિયે તૈયાર નહીં હૈ. હમારા જો નજરિયા હૈ, હમારા જો પ્રિન્સિપલ સ્ટેન્ડ હૈ, વો યે હૈ કે યે પ્રોબ્લમ જો હૈ ઇસમેં તીન પક્ષ હૈ. इंडिया है, पाकिस्तान है और कश्मीर के लोग हैं जो कि बटे हुए हैं. आधा हिंदुस्तान के पास है, आधा पाकिस्तान के पास है. अगर हमें कोई हल निकालना है, सोल्यूशन निकालना है, तो इसमें यही एक तरीका है कि तमाम जो पक्ष हैं, तीनों पक्ष जो हैं वो बैठें. लेकिन ये बात शायद अभी जो प्रेजेंट बीजेपी डिस्पेंसेशन है वो मानने के लिए तैयार नहीं है. जो स्पॉन्सर करते हैं पत्थरबाजों को और पैसे आते हैं, हवाला के पैसे आते हैं, और जो हुर्रियत के लीडर्स हैं वो अपने बच्चों को तो नहीं सामने भेजते हैं, ये जो बेचारे गरीब गुरबा हैं उनको सामने कर देते हैं. तो ये एक बड़ा संगीन नहीं, देखिए ये तो बहुत इल्ज़ाम, आई थिंक ये इल्ज़ाम तो उनके बिल्कुल फ्लैट पड़ गया उनके मुंह पे. क्या आपने तब से हुर्रियत लोगों को बंद कर दिया, हमारे लोग भी जेलों में हैं, आपने कहा कि भाई हमने सारे वो हवाला के रास्ते सब बंद कर दिए, अब कोई पैसा नहीं आ रहा है. आप देखिए कि स्टोन पेंटिंग कम हुई कि बड़ी है. आप देखिए साउथ कश्मीर जाइए. मगर मामला ये है कि ये सोचना कि कोई 100 रुपये के लिए या 500 रुपये के लिए अपनी आँखें निकाल देगा, अपनी जान जोखिम में डाल देगा. देखिए लोगों में यहाँ पर जज्बा है और यही सबसे बड़ा प्रॉब्लम है कि गवर्नमेंट ऑफ इंडिया उस इमोशन को समझ नहीं रही है, उस जज्बे को समझ नहीं रही है. ये कह रहे हैं कि ये जी या हुर्रियत वाले गड़बड़ करते हैं या पाकिस्तान वाले स्पॉन्सर करते हैं. भाई आप देखिए ये तो सारे कश्मीरी हैं जो निकल रहे हैं, मारे जा रहे हैं, मर रहे हैं. इलेक्शन और कश्मीर का मसला दो अलग अलग इश्यूज़ हैं. इलेक्शन आप तब कराते हैं जब कोई आपका प्रॉब्लम हल हो चुका हो. हम जो बात कर रहे हैं वो रेफरेंडम की कर रहे हैं. पहले कश्मीर के लोगों को ये फैसला करना है कि वो क्या चाहते हैं.
उसके बाद जब वो फैसला करेंगे उसके बाद इलेक्शन कीजिए। अब आप इलेक्शन की बात करते हैं, आपके एनसी और पीडीपी इलेक्शन नहीं लड़े, इन्होंने हुकूमतें नहीं बनाई, क्या क्या हशर हुआ उसका? दिल्ली मानने के लिए तैयार है? आज तो दिल्ली उनको कह रहा है कि आप पाकिस्तान एजेंट हैं। कश्मीर के मसले पर तो एक यही तो सबसे बड़ी बदकिस्मती है कि कोई पॉलिसी नहीं है। जब तक कि कोई भी हिंदुस्तान में सरकार इस बात को समझती नहीं है कि भाई हमें पॉलिटिकली आगे चलना है, सियासी तौर आगे चलना है, और उसमें हमें पॉलिटिकल प्लेयर्स को इन्वॉल्व करना है, पाकिस्तान से बात करनी है, यही एक तरीका है आगे बढ़ने का। तो आता हुर्रियत नेता मिरवाइज जिमने मोदी सरकार पर आरोप लगाया। અને વાત હવે જમીન પર વસતા તારલાઓની। શું તમને ખબર છે કે ફિનલેન્ડના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં સૌથી સારું પ્રદર્શન કેમ કરે છે? કારણ છે એની મુક્ત અને હળવી શિક્ષણ વ્યવસ્થા। ફિનલેન્ડે આ શિક્ષણ વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા માટે હવે ઓપન ક્લાસરૂમ શરૂ કર્યા છે। શું છે ઓપન ક્લાસરૂમનો કન્સેપ્ટ? જોઈએ અહેવાલમાં। આપનું સ્વાગત છે એવી સ્કૂલમાં જ્યાં પરંપરાગત ક્લાસરૂમ્સ નથી। Well, we are trying to solve the problem. અમે સમસ્યાને ઉકેલવાનું કામ કરી રહ્યા છીએ। અહીં શિક્ષકો તેમનું કામ કરવા માટે એકલા હોય છે અને અમે જોઈએ છીએ કે 3-4 શિક્ષકો સાથે મળીને કામ કરે તો તેઓ એકબીજાના જ્ઞાનનું આદાન પ્રદાન કરે છે। આ જગ્યા તેમના નવા અભ્યાસક્રમ કે જે વિવિધ પ્રોજેક્ટ્સ અને ડિજિટલ સ્કિલ્સ આધારિત છે તેમજ પરંપરાગત વિષયોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાય છે। ઉલુમાં આવેલી આ સ્કૂલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે મળીને એકબીજા સાથે કામ કરે છે। ક્યારેક તેઓ ઈચ્છે તો તેઓ જૂથમાં બેસીને જાતે જ ભણી શકે છે। અમારું માનવું છે કે અમે જ્યારે બાળકોને જાતે જ શીખવાની જવાબદારી આપીએ છીએ ત્યારે તેઓ વધુ પ્રોત્સાહિત થાય છે। બ્રિટનમાં 70ના દાયકાથી ઓપન પ્લાન સ્કૂલને લઈને પ્રયોગો થઈ રહ્યા છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં બાળકોને કારણે તેમનો અવાજ ક્યારેક શિક્ષકો માટે મુશ્કેલી બની જાય છે। અમે અહીં અવાજનું ખાસ ધ્યાન રાખ્યું છે। અહીં ખાસ પ્રકારની છત છે અને ઘણી બધી કાર્પેટ અને પડદા પણ, ઘણું સોફ્ટ મટીરિયલ પણ મૂકવામાં આવ્યું છે। આ સાથે જ શિક્ષકોને બાળકો પર વિશ્વાસ છે કે તેઓ આપેલું દરેક કામ સારી રીતે કરશે। મારા મતે ફિનલેન્ડની સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ રહેલો છે। અમે નક્કી કરીએ છીએ કે અમારે કેવી રીતે શીખવવું છે। હા, પરંતુ અમુક બાબતો માટે અમે અભ્યાસક્રમને જ અનુસરીએ છીએ। અભ્યાસ સામગ્રી અમારી રીતે પસંદ કરીએ છીએ, ભણાવવા માટે અમારી પાસે પૂરી સ્વતંત્રતા છે। ફિનલેન્ડે અંદાજે 100 જેટલી સ્કૂલ્સને ઓપન ક્લાસરૂમ કન્સેપ્ટથી રીડિઝાઇન કર્યા છે, સાથે જ તેના અભ્યાસક્રમમાં પણ ફેરફાર કર્યો છે। ફિનિશ નેશનલ એજન્સી ફોર એજ્યુકેશનના જણાવ્યા અનુસાર આ નવી વ્યવસ્થાથી બાળકો જ નહીં શિક્ષકો પણ ઘણા ખુશ છે। તો ફિનલેન્ડમાં ચાલતા આવા ઓપન ક્લાસરૂમ આપણી પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાથી કેવી રીતે જુદા પડ્યો છે એ વિશે અમે વાત કરી ITOWEના ફાઉન્ડેશનના ચીફ ઓપરેટિંગ ઓફિસર શિવાની જૈન સાથે। અમે તેમને પૂછ્યું કે શું ભારતમાં આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા શક્ય છે? ઓપન એટલે ખાલી દિવાળ નહીં હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા હોય કે આખા સ્કૂલ લગભગ એક જ બિલ્ડિંગ થઈ જાય, માત્ર આટલી વસ્તુ નથી ઓપન સ્કૂલિંગમાં। એક સિસ્ટમિક અને એક સમજની લેવલની, સમજણની એક એમાં જે તફાવત છે એ છે કે ફ્લેક્સિબિલિટી ઘણી બધી હોય ઓપન સ્કૂલમાં। ફ્લેક્સિબિલિટી હોય જેમાં કે એજની ફ્લેક્સિબિલિટી હોય, બાળક 8મા ધોરણમાં હોય પણ 6ના મેથ્સ કરવા માંગતા હોય તો કરી શકે। સિમિલરલી ફ્લેક્સિબિલિટી સબ્જેક્ટ્સમાં, એક જ ધોરણના બાળકો એક ટીચર જોડે હોય તો એવું બને કે એક જ કક્ષામાં લોકો ઘણા બધા સબ્જેક્ટ, કોઈ સોશિયલ સાયન્સ ભણતા હોય, કોઈ અરિથમેટિક ભણતા હોય, એવી વસ્તુ પણ છે। અને ત્રીજી વસ્તુ જે છે ઓપન સ્કૂલિંગમાં જે ફ્લેક્સિબિલિટીની વાત છે એ એજની વાત છે। આપણે ભારત સ્તરની વાત કરીએ તો અત્યારે જે ડોક્યુમેન્ટ NCF 2005 એટલે કે નેશનલ કરિક્યુલર ફ્રેમવર્ક 2005, એમાં તમે સમરી જો તો 3 અગત્યની વસ્તુ છે। લર્નિંગ બિયોન્ડ ક્લાસરૂમ એટલે રૂમ્સ નહીં હોય અને રિયલ લાઈફ એજ્યુકેશન હોય। બીજી વસ્તુ છે લર્નિંગ બિયોન્ડ સબ્જેક્ટ, તો ધારો કે આપણે કેમેસ્ટ્રીમાં વોટર ભણતા હોઈએ અને સેમ ચીજ આપણે જ્યોગ્રાફીમાં પણ ભણતા હોઈએ, પણ મૂલ્યની વસ્તુ તો વોટર છે અને રિયલ લાઈફ કનેક્ટેડ છે, તો કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય કે જ્યોગ્રાફી હોય, ફોકસ વોટરનો હોય। અને ત્રીજી વસ્તુ જે છે રિયલ લાઈફ બેઝડ એજ્યુકેશન। તો આપણી આજે જે સિસ્ટમિક જે એજ્યુકેશનની બાઇબલ કહેવાય કે ગીતા કહેવાય NCF, એમાં ઓલરેડી આ કોન્સેપ્ટ છે। અત્યારે કઈ થાય છે તો હા,
ભારત સરકારના MHRDના જ એક જેવી રીતે CBSE નેશનલ લેવલ બોર્ડ છે, ICSE નેશનલ લેવલ બોર્ડ છે, રાષ્ટ્રીય સ્તરના એક ત્રીજા બોર્ડ પર છે, ઘણા બધા લોકોને ખબર નથી, એ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. ટાઈમની કોઈ બાઉન્ડરી નથી, સબ્જેક્ટ્સની કોમ્બિનેશનમાં કોઈ ઘણી બધી ફ્લેક્સિબિલિટી છે, અને ત્રીજી એજની પણ કોઈ લિમિટેશન નથી. એમાં 10 વર્ષના બાળક 10મીની પરીક્ષા આપવા માંગતા હોય તો પણ આપી શકે, અને 20-30 વર્ષના માણસ આપવા માંગતા હોય એ પણ આપી શકે. તો એ ઓલરેડી છે. તો આ શિવાની જૈન, જેઓ ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થા સાથે નજીકથી કામ કરી ચૂક્યા છે. આ સાથે જ BBC સમાચારમાં સમય વિરામનો આગળ જોઈશું. મુલાકાત એવી જેલની જ્યાં મહિલાઓ પુરુષોના ગુનામાં છે બંધ. ક્રિસમસ પહેલા જિંજર બ્રેડથી બનાવાયું એડિબલ સિટી. રોકાયક વિરામ માટે મળીએ થોડી જ વારમાં. આપ જોઈ રહ્યા છો BBC સમાચાર, હું છું મહેર રાવલ, અને હવે BBCની ખાસ સિરીઝ 100 વિમેનમાં આજે વાત મડાગાસ્કરની, જ્યાં મહિલાઓ એવા ગુનાઓની સજા કાપી રહી છે કે જે તેમના કોઈ પુરુષ પરિજનોએ કર્યો હોય. BBCએ મડાગાસ્કરની એ જેલની મુલાકાત લીધી કે જ્યાં મહિલાઓની અટકાયત થઈ છે. આ છે મધ્ય મડાગાસ્કરની એન્ટસેરાબે જેલ. અહીં મહિલાઓને તેમના પુરુષ પરિજનોના ગુનામાં જેલમાં બંધ કરી દેવામાં આવે છે. કેટલીક મહિલાઓ તો વગર ટ્રાયલે મહિનાઓ અને વર્ષોથી બંધ છે. 6 મહિલાઓ તો બળાત્કારના એવા ગુનામાં બંધ છે જે મનાય છે કે તેમણે કર્યો જ નથી. મને નથી ખબર કે તેમણે આવા ગુનાઓમાં મહિલાઓને કેમ કેદ કરી છે. હું મારા પતિ વિશે કહી શકું એમ નથી, પરંતુ હું ક્યારેય આવું ન કરી શકું. બળાત્કાર બાદ 50 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એમાં પુરુષો પણ હતા અને તેમની પત્ની અને બાળકો પણ. પહેલા તેમણે મારા પતિને પકડ્યા, પછી તેઓ મને પણ લઈ ગયા. એમણે કહ્યું કે મને બધી જ ખબર હતી, પરંતુ ખરેખરમાં મને કંઈ જ ખબર નહોતી. પોલીસે કહ્યું કે હું જૂઠું બોલું છું. એમણે કહ્યું કે જો આ તારો પતિ હોય તો તને કેમ ખબર ન હોય. હું જૂઠું બોલું છું એમ માનીને તેમણે મને 7 વાર માર માર્યો. મને હવે તેઓ જેલમાં પણ પૂરી દે તો પણ મને પરવા નથી. પરંતુ મને એવી મહિલાઓની દયા આવે છે કે જેમના બાળકો તેમની સાથે જેલમાં છે. બાળકોને જેલમાં જોઈને મને ખૂબ દુઃખ થાય છે. આ મહિલાઓએ જે ગુનો કર્યો જ નથી એની તેઓ સજા ભોગવી રહ્યા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ વિના કોઈ ટ્રાયલે અટકાયત મડાગાસ્કરમાં સામાન્ય વાત છે. નામ માત્રના પુરાવા સાથે અહીં આખા ટોળાને પકડી રાખવામાં આવે છે, કારણ કે અહીંની ન્યાયિક વ્યવસ્થા પર લોકોનું ઘણું દબાણ છે. અમારા રિસર્ચ પ્રમાણે અહીં એક જ ગુના માટે 10, 20 કે પછી 30 લોકોની અટકાયત કરવામાં આવે છે. આમાં માત્ર પોલીસનો જ નહીં પણ ન્યાયતંત્રનો પણ ટેકો હોય છે. તમારી માતા, બહેન કે પછી દીકરીને અચાનક ધરપકડ કરીને અહીં બંધ કરી દેવામાં આવે છે. અહીં રહેતી મહિલાઓ જણાવે છે કે આ એવી જગ્યા છે જ્યાં તમે જીવવાનું તો શું, પરંતુ મરવાનું પણ પસંદ ન કરો. અમે આ વિશે વાત કરવા પ્રશાસન પાસે પહોંચ્યા. મેજિસ્ટ્રેટનું માનવું છે કે ટ્રાયલ પહેલાની અટકાયત અપરાધીને મોબ લિન્ચિંગથી બચાવે છે. અમે આ વિશે રક્ષામંત્રી હરિમિસા નોરો સાથે પણ વાત કરી. તેમણે અમને કહ્યું કે ન્યાયતંત્રની ટીકા કરીએ તે પહેલાં એ જાણવું અતિ આવશ્યક છે કે જે રીતે વસ્તી વધારો થઈ રહ્યો છે અને ક્રાઇમ રેટ વધી રહ્યો છે એની અસર અત્યારની સ્થિતિ પર પણ પડી રહી છે. જો કે મહિલાઓને પુરુષોએ કરેલા ગુનામાં જેલમાં કેમ બંધ કરી દેવામાં આવે છે એ આરોપો પર તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો. તો મડાગાસ્કરની આ મહિલાઓને મળી રહી છે બીજા કોઈના ગુનાની સજા. અને હવે વાત નાતાલની તૈયારીની. વિશ્વભરના ઘણા લોકો એ ક્રિસમસ પરંપરાને પાળે છે, જે છે જિંજર બ્રેડ. પરંતુ લંડનમાં જિંજર બ્રેડનો ઉપયોગ ખાવા કરતાં કંઈક અલગ રીતે થયો. આ જિંજર બ્રેડની મદદથી ખાવા લાયક આખું શહેર બનાવાયું. ચાલો કરીએ એક્ઝિબિશનની એક સફર.
ક્રિસમસનો સમય એટલે ઉજવણી અને મીઠાઈનો સમય, એમાં પણ ખાસ કરીને જિંજર બ્રેડ. પણ શું આ જિંજર બ્રેડમાંથી શહેરનું પ્લાનિંગ પણ થઈ શકે? લંડનના વિક્ટોરિયા એન્ડ એલ્બર્ટ મ્યુઝિયમમાં આ પરંપરાગત બેક્ડ ફૂડની મદદથી આખું ખાઈ શકાય એવું શહેર બનાવ્યું છે. યસ, એડિબલ સિટી. 60 જેટલા સ્ટ્રક્ચર આ રીતે જ બનાવાયા છે. શુગર લૂપ, કેબલ કાર, સાયકલ પાથ અને બીજું ઘણું બધું. આમાંથી ઘણું ખરું શુગરમાંથી જ તૈયાર કરવામાં આવ્યું છે. બ્રિજથી લઈને શહેરની ઇમારતો એવી સુંદર રીતે બનાવવામાં આવી છે, જાણે કે હકીકતમાં અસ્તિત્વ ધરાવતી હોય. હોલેન્ડ હાર્વી આર્કિટેક્ટ્સે ઘર વગરના લોકોનું શેલ્ટર હોમ પણ બનાવ્યું છે. દુકાનો, કમ્યુનિટી કેફે, બધું જ છે અહીં. અને જો આ બધું જ તમારા માટે પૂરતું ન હોય તો આ પેવેલિયન પણ જોઈ લો. તેને રોપો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ પ્રદર્શન જાન્યુઆરી સુધી ચાલશે. અને હવે વાત પાકિસ્તાનના લોકગાયકની, જેમણે પાકિસ્તાનમાં ધૂમ મચાવી છે. જિગર જલાલ અત્યાર સુધી અજાણ્યું નામ હતું, પરંતુ તેમના એક ગીતે તેમની જિંદગી બદલી નાખી. પાકિસ્તાનથી રિયાઝ સોહેલનો રિપોર્ટ. જીતની અભી ઇસી ગાને મેં મિલી હૈ ના શોહરત, તો 25 સાલો મેં ઇતની શોહરત નહીં મિલી. ભાઈ, મેરા નામ જિગર જલાલ ચાંડિયો, મેં 20-25 સાલ સે ગા રહા હું. મેલો મેં જાતે થે હમ, છોટા થા બાબે કે સાથ ઓર ભાઈ સાથ મેરે ચલતે થે. ઉસ્તાદ જલાલ કા જો ગાના સુના તો મુઝકો ભી ખ્વાહિશ હુઈ કે મેં ભી ગાના શુરૂ કરું, મુઝકો ભી એસે પબ્લિક દેખે. યે તાન હૈ તો ખાન સાહેબો કો સાલ લગ જાતા થા શાગિર્દો કો સિખલાઈ મેં. યે ઉસ્તાદ જલાલ કો ઓર હમકો યે ખુદા ને અતા કિયા હૈ. ઇન્ડિયા કી તરફ ભી ગાતે હૈ યા પાકિસ્તાની મેડમ નૂરજાન કે ગાને હોતે હૈ, મેદી હસન કે હોતે હૈ, ગુલામ અલી કે હોતે હૈ, ઇસ ગાને કે તરફ પે હમ સિંધી બના લેતે હૈ. ઓ દિલ કી તનહાઈ કો આવાજ બના લેતે હૈ. હા, સિંધી મેં મેં તુમકો સુનાતા હું. ઓ તું જો તસવીરું ડસી મિઠડા રોજી દીંદો હા, પહેજે સીને તે હણી હથડા રોઈ દીંદો. સાદ વાજે વારા ફિર આશિક ક્યા કરે તો પણ યે હમારા સ્ટાઇલ હૈ સિંધ કા. જેસે મેરા બાજી વાલા જો હૈ તો ઉસકો બોલતે હૈ ઉસ્તાદ બાજી વાલા, યે આશિક ક્યા કહે રહા હૈ, આશિક અબ ક્યા કરે, તો વો જવાબ દેગા બાબા બસ તોબા હૈ. અને હવે આજનું કાર્ટૂન. સીબીઆઈ વિવાદ મામલે નિર્દેશક આલોક વર્મા એક નિવેદન આપ્યું છે, તેના પર જ શૂન્ય નિશાહીથી આજનું કાર્ટૂન. કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈ પણ ટોપિક પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો. મારું ટ્વિટર હેન્ડલ છે @BBC મહેર. આજ માટે બસ આટલું જ. બીબીસી સમાચાર સાથે સોમવારે ફરી મળીશું આજ સમયે.